વિરામ પછી સ્વાગત છે. રસી નહીં મુકાવો તો શો કોઝ નોટિસ મળશે અને તમારી નોકરી પણ જઈ શકે તેમ છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પર આ ગંભીર આરોપ લગાવાયો છે આંગણવાડી મહિલા કાર્યકર્તા દ્વારા. જોકે અધિકારીઓ તરફથી નોટિસ અને નોકરી છીનવી લેવાની ધમકી મળતા આંગણવાડી મહિલા કાર્યકર્તા કૈલાશ સુતરિયાએ કમ અને રસી મુકાવી હતી. જોકે રસી લીધાના 15 મિનિટમાં જ કૈલાશની તબિયત લથડી અને બેભાન થઈ ગયા હોવાનો આક્ષેપ તેના ભાઈ સુરેશ પરમારે કર્યો. જોકે હેલ્થ સેન્ટરમાં પ્રાથમિક સારવાર બાદ પણ તબિયત ન સુધરતા હાલ કૈલાશબેનને એલજી હોસ્પિટલ ખસેડાયા છે. તો કૈલાશબેનના ભાઈએ આરોપ મૂક્યો છે કે રસી અગાઉ સ્કીન અને બીપીની સમસ્યા મુદ્દે લેખિતમાં જણાવ્યું હોવા છતાં તેઓને રસી લેવા માટે દબાણ થયું હતું. તેમના ઉપરી અધિકારીઓ, સીડીપીઓ, સિનિયર અધિકારીઓ દ્વારા અને એમના સુપરવાઇઝર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ કોરોનાની વેક્સિન તમારે લેવી પડશે, ફરજિયાત નહીં લો તો તમારી પર નોટિસ બજાવવામાં આવશે અને તમારી નોકરી પણ જોખમમાં રહેશે. આવી દબાણ કરવામાં આવ્યું હતું એમને. આ દબાણના કારણે એમને ગભરાઈ અને રસી એમને લીધી છે. એમને લેખિતની અંદર રજૂઆત કરી હતી કે મને સ્કીન પ્રોબ્લેમ છે અને મને બીપી લો થાય છે, આની તકલીફ મને છે, છતાં પણ લેખિત રજૂઆત આપવા છતાં પણ કૈલાશબેનની જોડે રસી મૂકવામાં આવી હતી. કૈલાશબેને રેક્સિન લીધા બાદ 15-1 મિનિટ પછી એમને ત્યાં આગળ બેભાન અવસ્થામાં થઈ ગયા. ત્યાં બેભાન અવસ્થા થયા પછી એમને ત્યાં અર્બનના ડૉક્ટર હતા, એમને સારવાર આપવામાં આવી. સારવારમાં એમને કોઈ રાહત ના મળી તે પછી એમને એલજી હોસ્પિટલની અંદર ટ્રાન્સફરિંગ કરવામાં